સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા વરાછા ગરનાળાનું ભારે વજન વાહક લોખંડનો ગદર તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. ગદર તૂટી પડવાના કારણે મોચી કામ કરી રહેલા યુવકનો પગ ઈજાગ્રસ્ત થતા ગંભીર હાલતમાં સારવાર અર્થે 108ની મદદથી સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ગરનાળામાંથી પસાર થતા રહેલા મોપેડ સવાર બે લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનામાં ચમત્કારિક રીતે બચી ગયેલા યુવકે રેલવે તંત્રની બેદરકારીના આક્ષેપ કર્યા હતા. સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ વરાછા ગરનાળાનું ભારે વજન વાહક લોખંડનો ગદર તૂટી પડતા નાસભાગ મચી ગઈ હતી. વર્ષો જૂનો લોખંડનો ગદર સીધો મોચી કામ કરતા યુવક પર તૂટી પડતા તેનો પગ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણકારી મળતા સુરત ફાયર, રેલવે, આરપીએફના જવાનો સહિત મહેદરપુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં યુવકનું રેસ્ક્યુ કરી તાત્કાલિક સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે વરાછા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ રેલવે ગરનાળામાંથી ભારે ફોર વ્હીલર આઈસર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ટેમ્પોનો ઉપરનો ભાગ લોખંડના ગદરને અડી જતા ઘટના બની હતી અને ઘટનામાં મોપેડ સવાર બે લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. જ્યાં યુવકોએ રેલવે વિભાગની બેદરકારીના આક્ષેપ કર્યા છે, હાલ તો ફાયર વિભાગ દ્વારા ગરનાળામાંથી ગદરને ક્રેનની મદદથી ખસેડવાની કામગીરી હાથ ધરી છે.